પછી ઉનાળાની ગરમીમાં રિફ્રેશિંગ એવું વોટરમેલન જ્યુસ જે 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને એના ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે જોવાના છે. ચલો એની રેસિપી જોઈ લઈએ. વોટરમેલન જ્યુસ બનાવવા માટે 1 બાઉલ જેટલા વોટરમેલન કટ કરીને લીધા છે અને એમાંથી બિયા કાઢી નાખ્યા છે. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ. 1 બાઉલ જેટલું વોટર લેવાનું છે. તમે ચિલ્ડ અથવા નોર્મલ ગમે તે લઈ શકો છો. હવે આપણે ચર્ન કરવાનું છે. ચર્ન કરતી વખતે તમે સુગર એડ કરી શકો છો, પણ આપણે હેલ્ધી વર્ઝન બનાવવાનું છે એટલે હું સુગર એડ નથી કરતી. ચર્ન થઈ ગયું છે. હવે આપણે આને ગાળી પણ શકાય અને એમનેમ પણ લઈ શકાય. હું ગાળતી નથી કારણ કે આપણે હેલ્ધી વર્ઝન બનાવવાનું છે. એક બાઉલમાં કાઢી લઈએ. જ્યુસને થોડો ટેસ્ટી બનાવવા 2 ટેબલસ્પૂન હની એડ કરીએ. મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ થઈ ગયું છે. આમાં મેં પાણીના ભાગનું હની એડ કર્યું. તમે ચાહો તો સુગર પણ એડ કરી શકો છો અથવા તમે એમને પણ લઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ કે શું ઉમેરવાનું છે. હવે આપણે 2 ગ્લાસ લેવાના છે. એમાં આઈસ ક્યુબ એડ કરીએ. તકમરિયાને મેં 2 કલાક પહેલાં પાણીમાં પલાળ્યા છે એ એડ કરવાના છે. અને તકમરિયા પણ કહેવાય છે અને સબ્જા પણ કહેવાય છે. આનાથી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય છે. આ 1 ટેબલસ્પૂન લઈએ, 1 થી 2 ટેબલસ્પૂન. વોટરમેલન જ્યુસ એડ કરી લઈએ. ઉપરથી કાકડી ટામેટાનો મસાલો સ્પ્રિંકલ કરીએ અને આ ના હોય તો તમે શેકેલા જીરાનો પાવડર એડ કરી શકો છો. અને આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. સો ફ્રેન્ડ્સ, 5 મિનિટમાં તૈયાર થઈ ગયું છે આપણું વોટરમેલન જ્યુસ. તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.